નંદિની નું ઘર એની શાળાથી 9 ના છેદમાં 10 કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને પછી બસમાં 1 ના છેદમાં 2 કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે. તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે? તો ટોટલ અંતર 9 ના છેદમાં 10 કિલોમીટર છે ઘરેથી સ્કૂલનું, એમાં બસ દ્વારા કેટલું અંતર કાપે છે? તો કે 1 ના છેદમાં 2 કિલોમીટર જેટલું. તો એ ચાલીને કેટલું અંતર કાપે છે? તો કે ટોટલ અંતર માંથી બસમાં કાપ્યું એ અંતર આપણે બાદ કરી દઈએ તો ચાલીને અંતર કેટલું કાપશે ખબર પડી જશે. તો અહીં પ્રશ્ન નંબર 1 ની આપણે પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન જોઈએ તો શું છે? તો કે પ્રશ્ન નંબર 7 એનું સોલ્યુશન આપણને શું મળે છે? તો કે શાળાનું કુલ અંતર, બરોબર છે, આપણે કુલ અંતર ની વાત કરીએ છીએ, ઘરથી શાળાનું કુલ અંતર કેટલું આપેલું છે? તો કુલ અંતર બરાબર 9 ના છેદમાં 10 કિલોમીટર, બરોબર છે. પછી બસ દ્વારા કાપેલ અંતર, બસ દ્વારા કાપેલ અંતર કેટલું છે? તો કે 1 ના છેદમાં 2 કિલોમીટર, બરોબર છે. અહીં ટૂંકમાં લખું છું કિલોમીટર. તો ચાલીને કાપેલું અંતર એ આપણે ગોતવાનું છે, બરોબર. નંદનીએ ચાલીને કાપેલ અંતર કેટલું મળશે? તો કે કુલ અંતરમાંથી આ સંખ્યા બાદ કરી નાખો, 9 ના છેદમાં 10 માઇનસ 1 ના છેદમાં 2. તો અહીંયા જવો જોઈએ દોસ્તો, બાદબાકી છે પણ છેદ સરખો કરવો પડે ત્યારે આપણે બાદબાકી કરી શકીએ. તો અહીંયા છેદ સરખો કરવો હોય તો શું કરવું પડશે? તો કે 10 છે અને 2 અહીંયા, બરોબર, છેદમાં. તો અહીંયા આપણે લસા લેવો પડે કે 10 અને 2 નું લસા લઈએ તો કેટલો મળશે? 10 મળે, કેમ કે 2 5 10 થશે અને 10 1 10. અહીંયા કઈ લસા લેવાની જરૂર નથી. તો 9 ના છેદમાં 10 માઇનસ 1 ના છેદમાં 2 ગુણ્યા 5, છેદમાં 10 લાવે એટલે 5 વડે ગુણ્યું, અંશમાં પણ ગુણવું પડશે. તો 2 5 10 અથવા તો 10 આપણે આખાનો છેદ સરખો કરી નાખીએ. 9 માઇનસ 5 1 5, 9 માઇનસ 5 તો કેટલું અંતર મળ્યું આપણને? 9 માંથી 5 જાય તો કેટલા વધશે? તો કે 4 4 ના છેદમાં 10. હવે 4 ના છેદમાં 10 છે, હજી અહીંયા તમે જોશો 4 અને 10 બંને બેકી સંખ્યાઓ છે એટલે કે બબે વડે 2 ને ભાગી શકાય. તો અહીંયા તમે જુઓ 2 2 4 5 2 10, બરોબર છે, બે કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું આપણી પાસે? તો કે 2 ના છેદમાં 5. તો અહીંયા તમે જોશો તો આપણે કેટલું અંતર કાપીએ છીએ ચાલીને? તો કે 2 ના છેદમાં 5 કિલોમીટર, બરોબર છે, અંતર કાપે છે ચાલીને, આટલું અંતર કાપે છે. કોણ? તો કે નંદની, બરોબર. ત્યારબાદ છે અહીં તમે ફોટામાં જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 8 ની રકમ શું આપેલી છે? કે આશા અને સેમ્યુલ પાસે પુસ્તકોથી ભરેલા સરખા માપના બુક સેલ્ફ છે. આશાના બુક સેલ્ફનો 5 ના છેદમાં 6 ભાગ પુસ્તકોથી ભરેલો છે, જ્યારે સેમ્યુલના બુક સેલનો 2 ના છેદમાં 5 ભાગ પુસ્તકોથી ભરેલો છે. કોનો બુક સેલ્ફ વધારે ભરાયેલો છે, બરોબર છે, અને કેટલો વધારે એ પણ આપણે અપૂર્ણાંકની અંદર કહેવાનું છે. તો પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન આપણે જોઈએ. તો અહીં આપણે 2 વ્યક્તિઓની વાત કરેલી છે, એક આશા અને બીજું નામ છે સેમ્યુલ, બરોબર, એક છોકરી છે અને એક છોકરો છે. તો પુસ્તકોમાં બુક સેલ્ફ છે, બરોબર, બંનેના સરખા. તો એમાં બુક સેલ્ફ છે એમાં આશાનું બુક સેલ્ફ કેટલું છે, કેટલા ભાગનું? તો કે 5 ના છેદમાં 6 ભાગનું, બરોબર છે. અહીંયા લખી શકીએ આશાનું બુક સેલ્ફ કેટલું આપણને આપેલું છે? 5 ના છેદમાં 6 ભાગ જેટલું, બરોબર. પછી સેમ્યુલનું બુક સેલ્ફ કેટલું આપેલું છે? સેમ્યુલનું બુક સેલ્ફ તો કે 2 ના છેદમાં 5 ભાગ જેટલું આપણને આપેલું છે. તો હવે આપણે શું કરવાનું છે કે કયો આમાંથી કયો ભાગ છે એ મોટો છે એ આપણે કહેવાનું છે. તો એનું લસા લઈને આપણે મેળવી શકીએ કે આમાંથી કઈ સંખ્યા મોટી છે, બરોબર. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે છમછેદી અપૂર્ણાંક આપણે બનાવી દઈએ, બરોબર છે, બંનેને શું કરીએ છીએ, છમછેદી અપૂર્ણાંકો બનાવી દઈએ તો પણ આપણે આશા જવાબ છે સરળતાપૂર્વક લાવી શકીએ, બરોબર. તો અહીં આપણે જોઈએ તો કે 5 ના છેદમાં 6 અને 2 ના છેદમાં 5 એનું આપણે છમછેદી બનાવવું હોય તો અહીંયા જો 6 અને 5 નો લસા લ્યો તો કે અહીંયા એકી સંખ્યા બેકી સંખ્યા તો બંનેનો ગુણાકાર કરી નાખો, 6 અને 5 તો કેટલા મળે?
छेद 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 तो पचु पचु पचीस छेद आपने 30 आ भाग आपने मिली गयो। त्यार पछी बीजो भाग आपणो शुं छे 2 ना छेद में 5 तो 2 30 लावत है 6 वडे गुणवुं पड़शे तो के 6 दू 12 ना छेद में 30 बराबर छे। तो बंने अपूर्णांको आपने मिला 25 ना छेद में 30 अने 12 ना छेद में 30। तो हवे तमे जोई शको छो कि कयो भाग आपने मोटो छे अने कयो भाग नानो छे बराबर छे। कयो भाग छे ई मोटो छे कयो नानो छे तो के छेद में 30 आवी गया छे बराबर। तो अहींया तमे जो अंश केटलो बतावे तो 25 अहींया अंश केटलो बतावे छे तो 12 बराबर छे। आ केना ઉપરથી કો 5 ના છેદમાં 6 ભાગ છે ઈ બરોબર તો કે 5 ના છેદમાં ભાગ 6 5 ના છેદમાં 6 ભાગ છે ઈ કોનો છે તો કે આશાનો બુકસેલ તો એનું કોનો અપૂર્ણાંક મોટો થયો તો કે આશાનો અપૂર્ણાંક છે આશાનો જે ભાગ છે ઈ મોટો થયો તો આપણે લખી શકીએ તો કે આશાના બુકસેલ ઈ જે છે શું થઈ જશે બરોબર છે 25 ના છેદમાં 30 છે ઈ ભાગના પુસ્તકો વધુ પુસ્તકો છે બરોબર છે ઈ મોટો ભાગ છે એમ આપણે કહી શકીએ બરોબર છે। ભાગના વધુ પુસ્તકો નહીં પણ મોટો 25 ના છેદમાં 30 છે ઈ કેવો છે મોટો ભાગ છે એમ આપણે કહી શકીએ। હવે કેટલો મોટો છે ઈ કેવું હોય તો ઈ કેટલો મોટો છે ઈ પણ આપણે પૂછ્યું છે તો આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરી નાખો તો કે 25 ના છેદમાં બરોબર બંનેના છેદમાં 30 તો છે 25 માંથી 12 બાદ કરો તો 25 માંથી 12 બાદ કરો તો કેટલો આવશે 30 તો 13 ના છેદમાં 30 જેટલો ભાગ શું છે ભાગના પુસ્તકો છે ઈ વધારે છે એમ આપણે કહી શકીએ બરોબર છે। તો બે વસ્તુ પૂછી હતી કે ભાઈ આશા અને સેમ્યુલ માંથી કયો ભાગ મોટો છે પુસ્તકો માટે રહેલો બરોબર તો કે આશા માટે આપણે મોટો અપૂર્ણાંક મળ્યો બરોબર છે। અહીંયા 25 છે અહીંયા 12 છે અંશમાં જોઈએ તો 25 મોટા મળ્યા છે અહીંયા 12 નાના છે એટલે આશાની બુક સેલ વધારે થયું બરોબર। તો હવે શું કરવાનું કીધું કે કેટલું વધારે થયું બરોબર આ બુક સેલ તો 2 કર્યું પણ કેટલું વધારે થયું તો કે આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમે બાદ કરી દીધો તો કે 13 ના છેદમાં 30 જેટલો ભાગ છે આશાને છે બુક વધારે વેચાણી હશે બરોબર એમ આપણે કહી શકીએ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9 એની તમે અહીં ફોટામાં તમે જોઈ શકો છો એની રકમ શું છે તો કે જયદેવ 2 પૂર્ણાંક 1/5 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે રાહુલ તે જ મેદાનને 7/4 મિનિટમાં ચાલીને પસાર કરે છે તો કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને કેટલા ભાગથી। તો આને જેવો જ દાખલો છે બરોબર અહીંયા શું હતું બુક સેલ હતું અહીંયા શું આવી ગયું શાળાનું મેદાન આવી ગયું બરોબર છે। પ્રશ્ન નંબર 8માં બુક સેલ હતું અને પ્રશ્ન નંબર 9માં શું આપેલું છે તો કે શાળાનું મેદાન આપેલું છે બરોબર। તો ગણીએ દાખલો તો કે જયદેવ છે પ્રશ્ન નંબર 9 નું સોલ્યુશન તો કે જયદેવ છે એ કેટલું આપણને શાળાનું મેદાન છે એ પસાર કરે છે તો કે જયદેવ જે છે એ કેટલું છે 2 પૂર્ણાંક 1/5 મિનિટમાં બરોબર છે આટલો સમય લગાવે છે અને જ્યારે રાહુલ છે એ કેટલો સમય લગાવે છે રાહુલ તો કે 7/4 મિનિટ જેટલો સમય લગાડે છે। તો અહીં દોસ્તો મિશ્ર અપૂર્ણાંક છે તો એને અપૂર્ણાંકમાં ફેરી નાખીએ 5 2 10 ને 1 11/5 મિનિટ। હવે આપણે આ બે અપૂર્ણાંકો સાથે આપણે ડીલ કરવાની રહેશે બરોબર। તો અહીં આપણે જોઈએ તો બંને અપૂર્ણાંકોને આપણે છેદ સરખા કરી નાખીએ બરોબર છેદ છે એ સરખા કરી નાખીએ તો કોણે વધ્યું અને કોણે ઓછું થયું આપણે ખબર પડી જાય તો કે 7/4 માટે પેલું આપણે 11/5 મળ્યું એના માટે જોઈએ તો 11/5 અને અહીંયા 4 છે બરોબર છે અહીંયા બંનેના છેદ સરખા કરવા છે તો કે 4 અને 5 એનો લસા આપને 20 મળે તો અહીંયા 4 વડે ગુણવું પડશે 11 ચોક 44/20 બીજો અપૂર્ણાંક શું મળશે 7/4 અહીંયા છેદમાં 20 લાવા એટલે 5 વડે ગુણવું પડશે 7 5 35/20 તો અહીંયા આપણને બંને અપૂર્ણાંકો મળી ગયા જો અહીંયા અહીંયા પણ 20 છે અહીંયા પણ 20 છે છેદમાં। હવે ઉપરનો આંકડો તમે જુઓ તો કે 44 અને 35 તો કે 44 વધારે તો 11/5 છે એ કોનું છે તો કે જયદેવ તો જયદેવ તો કે જયદેવને વધારે સમય લાગે છે બરોબર છે જયદેવને શું થઈ ગયો વધારે સમય લાગ્યો અને આ રાહુલ છે બરોબર રાહુલને ઓછો સમય લાગ્યો બરોબર છે રાહુલને છે કેવો સમય લાગે છે ઓછો સમય લાગે છે। તો હવે આપણે ઈ કેટલો સમય ઓછો લાગે છે એ આપણે ગોતવાનું છે બરોબર તો શું કરીએ તો 11/5 - 7/4 કરીએ બરોબર છે તો એનું અહીંયા જ આપણે સ્ટેપ આવી ગયું તો આ બંને માંથી આપણે ડાયરેક્ટ બાદ કરી નાખીએ તો 44
ના છેદમાં 20 માઇનસ 35, તો કે 44 માઇનસ 35 કરીશું તો કેટલા મળશે આપણને 9, 9 ના છેદમાં 20 મિનિટ, બરોબર છે? તો આ જે વસ્તુ છે, બરોબર છે રાહુલ, આ જવાબ આવ્યો આપણે, તો એ આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો કે રાહુલ ને જયદેવ કરતા 9 ના છેદમાં 20 મિનિટ જેટલા ભાગથી ઓછો સમય લાગશે એમ આપણે કહી શકીએ. સમય લાગશે એમ આપણે કહી શકીએ, બરોબર છે? રાહુલ ને જયદેવ કરતા 9 ના છેદમાં 20 મિનિટ જેટલા ભાગથી ઓછો સમય લાગે છે એમ આપણે કહી શકીએ. થેન્ક યુ.